અને હવે અન્ય સમાચાર પર નજર કરીએ. સમાચાર અરવલ્લીમાંથી કે જ્યાં જિલ્લાના મોડાસામાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી હોવાનો દાવો કરાયો છે અને આ દાવો કર્યો છે બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહે. ધવલસિંહના જણાવ્યા મુજબ તેમને કોઈ અજાણી વ્યક્તિએ ફોન કરી માહિતી આપી હતી કે સિંચાઈ વિભાગની શંકાસ્પદ કચેરી ચાલી રહી છે, જે બાદ તેમણે સ્થળ પર જઈને તપાસ કરી ત્યારે એક રહેણાંક મકાનમાંથી અલગ અલગ ફાઇલ, બિલો અને કેટલાક તાલુકાના સ્ટેમ્પ મળી આવ્યા, જેના ફોટોગ્રાફ પણ તેમણે મીડિયા સમક્ષ શેર કર્યા. ધવલસિંહે પૂર્વ ઇજનેર અને હાલના કાર્યપાલક ઇજનેર સામે આક્ષેપ કર્યા અને તપાસની માંગ કરી છે. તો પંચાયત વિભાગની સિંચાઈ કચેરી નકલી હોવાનો દાવો કરાયો, તે બાદ સ્થળ પર જઈને તપાસ કરવામાં આવી, જ્યાંથી અલગ અલગ ફાઇલ, સ્ટેમ્પ અને અન્ય ચીજ વસ્તુઓ પણ મળી આવી. મહત્વનું છે કે જે વ્યક્તિના ઘરેથી આ તમામ ફાઇલ, સ્ટેમ્પ અને બિલો મળી આવ્યા છે તે પૂર્વ ઇજનેર પીએમ ડામોરને સવાલ પૂછાયો ત્યારે તેમણે તમામ આક્ષેપ ફગાવ્યા અને કહ્યું કે હાલના ચારુ કાર્યપાલક ઇજનેરને બે સવાલોના જવાબ પૂરા કરાવવા માટે મદદ કરી રહ્યા હતા. હું પોતે જે જગ્યાએ પોસ્ટિંગ હતું મારું ભૂતકાળમાં, એ જગ્યાના હાલના કાર્યપાલક ઇજનેર એમને બે પ્રશ્નોના જવાબો કરાવવાના હતા. એટલે એ જૂના કેસની મને થોડીક ખબર હતી, એટલે એ મારી જોડે સલાહ સૂચનને એના કોરસ્પોન્ડન્સ માટે અહીંયા આવ્યા હતા. જે પ્રકારે અહીં સિક્કાઓ મળી આવે છે, ફાઇલો મળી આવે છે, આ પ્રકારના જે દસ્તાવેજો મળી આવે છે, અત્યારે હાલ જપ્ત કરવાની કાર્યવાહી થઈ રહી છે, આ તમામ બાબતો કેટલીક શંકાઓ પ્રેરતી છે આપના મતે? કોઈ શંકા નથી. હું પોતે કાર્યપાલક ઇજનેર તરીકે હતો ત્યારે એ જે તે ટેબલની અંદર જેમ છે એમ જ ધૂળ ખાઈને પડી રહ્યા છે, એનો કોઈ દુરુપયોગ થતો નથી. જૂના જે અધિકારી હતા એમ તો મારે સપોર્ટ લેવાની જરૂરિયાત ઊભી થઈ, એટલા માટે હું અહીંયા આવ્યો હતો. મારી એક ફાઇલ લઈને આવ્યો છું, બે કેસની, સિમિલેટી વોટિંગ વોરી અને બે એમબી હું પણ જાતે જ લઈને આવ્યો છું. હું ક્લાસ વન અધિકારી છું, મને જવાબદારીની ખબર છે, એમ હું જાતે લાવ્યો છું, એમબી લઈને હું પરત જવાનો છું. અને જવાબ મને મળ્યો છે, જૂનું રેકોર્ડ હતો એટલે સાહેબને બધો આઈડિયા હોય ને એ પ્રમાણે મેં મારા થોડું ઘણું હતું એટલે મારા કામનું હતું તો મેં જવાબ કરવા માર્ગદર્શન મેળવ્યું અને જવાબ કરીને હું જેમ હું નીકળતો હતો કે હું જઉં છું સાહેબને હવે મને ફોન આવે છે ઓફિસથી તો જરા ત્યાં પણ કોઈ સહયોગ વહયોગ કરવી જ જોઈએ. એટલામાં એમએલએ સાહેબને એમના ટેકેદારો આવીને એકદમ કે તમે નકલી કરો છો, આમ કરો, આ શું કરી રહ્યા છો ને એવું બધું કીધું, પણ વાસ્તવમાં ઓફિસ નકલી નથી, આ ઓફિસ નથી, આ ઘર છે, રેસિડેન્ટ છે.